महीउद्दीन बाबू भाई समय हाल राजकोट रहू छू अने मारू मूळ वतन भावनगर। मारा दादा शायर हता अने मारा पप्पा ने गायकीनो शोख हतो अने ए जे शोख मने वारसामां मळेल એટલે મને ગાતા આવડે છે। હવે એ ગાવામાં મને એમ થયું કે ગાતા ગાતા ભેગું સંગીતનો પણ એમ કે મિક્સિંગ થાય તો મને એવો વિચાર આવ્યો એટલે મેં મુખેથી વાંસળીના સૂર એવું એક મેં સ્ફૂર્ણા મારી આંતરસ્ફૂર્ણાથી મેં એક સંશોધન કર્યું કે કોઈ દાંતીઓ હોય પછી કોઈ કરણના બે પત્તા હોય પછી નોટબુકનો પેપર હોય કે નરેન્દ્ર મોદીજીની એક કરન્સી કે જે 2000ની નોટ હોય સોની નોટ હોય 500ની નોટ હોય એના વડે એ કરન્સીની બી એડવર્ટાઇઝ થાય એટલા માટે હું આ પેપરથી દાંતિયાને ઉપર મૂકીને એના અંદરથી એક નવા એક સાજની મેં સંશોધન કર્યું કે એ સાજનો અવાજ એક માઉથ ઓર્ગન જેવો અને સેક્સોફોન જેવો એનો અવાજ થયો તો એનાથી મને એ જ અંતરથી જે નાભીના નીકળેલા શબ્દો છે એને મેં એક નવી એવી શોધ કરી અને હવે હું દાંતિયેથી વગાડી અને બધાને સંભળાવું છું। હાલ હું ક્લાસિકલ ગીતો દેશભક્તિ ગીતો ગઝલ અને ગુજરાતી પ્રાચીન ભજનો અને ગુજરાતી ગીતો એ બધા હું મુખ્યથી ગાઈને એમાં સંગીતનું ઉમેરો કરીને અને પછી જે મજા આવે એ એક મજા અનેરી હોય છે। નાનપણથી જ આ મને ગીત અને સંગીતનો અને હું ચિત્રકાર છું હું આ જે ગાવાનો શોખ અને સંગીતની જે મને આંતરપૂર્ણા થઈ એટલે હું મારા નિજાનંદ માટે આ શોખ રાખું છું અને મારી આજીવિકાનું જે સાધન છે એ અક્ષરો બનાવવાનું છે। હું સ્ટીલના અક્ષરો બનાવું છું નંબર પ્લેટ બનાવું છું અને રેતી ચિત્રો છાયા ચિત્રો અને એવા આર્ટ જે કલાના જે ક્ષેત્રે એવી ઘણી એવી સ્ટીલ ઉપર ઇચિંગ કરું છું ડિજિટલ એવા બધા બેનર બનાવું છું। મારા અક્ષરમાં એક ખૂબી હોય છે કે જે સ્ટીલના અક્ષરો બનાવું તો એમાં જે અક્ષરનું નામ હોય દાખલા તરીકે મયુર નામ લખેલું હોય તો એના અંદર આપણને મોર થનગનાટ કરતો એવું ભાસ થાય। વ્રજ લખવું હોય તો એના અંદર સિમ્બોલિક એક મોરલી મૂકું અને એમાં વાંસળી મૂકું। મારા અક્ષરો આજે રાજકોટના શેરીએ ગલી દરેક જગ્યાએ મારા નામના અક્ષરો અને મેં બનાવેલી તકતીઓ નામની એ આજે હું રાજકોટમાં પીરસું છું અને મારા અક્ષરો ઓલ ગુજરાતમાં એવું કોઈ ગામ નથી કે ગામડું નથી કે જ્યાં મારા અક્ષરો ન ગયા હોય। તાજેતરમાં મેં લંડન શિવરંજની અક્ષર ઓસ્ટ્રેલિયા ઓમ શાય એવા શબ્દ મેં અહીંથી બનાવીને મોકલ્યા એવી રીતે આ અક્ષરો એ મારા વ્યવસાયનું માધ્યમ છે અને જે ગીત અને સંગીત વગાડું છું એ મારા નિજાનંદ માટે છે। એક નોટબુક ઉપર ચડાવવાનું એક બ્રાઉન પેપર છે એના અંદરનું જે કવચ હોય ઉપરનું લેમિનેશન એ હું કાઢીને આ એક મારી એવી નવી શોધ કે જે બાળકોને ભણતા ભણતા આવું મનોરંજન મળે અને પોતે પણ કંઈક આ મારો જે વારસો છે લોકસાહિત્યનો છે કે ગીતનો છે કે ભજનનો છે કે આવા ક્લાસિકલ ગીત ગાવાનો છે કે આવી રીતના જે ટેલેન્ટ છે તે દાંતિયા વડે હું વગાડું છું મુખ્યથી વગાડું છું એવા આવનારી પેઢી આમાંથી એક ગ્રહણ કરે અને એને પણ આ વારસો મળે એટલા માટે હું માનદ સેવા કોઈ ગરીબના બાળકો ભણતા હોય જેને ત્યાંથી ન ભણતા હોય અને ગરીબના બાળકો
એવા બાળકોને હું સ્કૂલે જઈને એના પ્રિન્સિપાલને મળું કે ભાઈ હું આવા એકડો અને આઠડો કરી અને એક મોરનું ચિત્રનું સર્જન કરું, પછી ચાર મીંડા કરું એટલે એક નારી એવી ચિત્ર બને, તો એવા ચિત્રો બનાવતા પણ શીખડાવશું. એવી રીતના મને આ કલાનો એક વારસો મળ્યો. આજ સુધીમાં મેં લલિત કલા એકેડમી એવા બે એવોર્ડ મેળવ્યા છે. 1975 અને 1976માં મેં આ સિદ્ધિ હાસિલ કરી કે લલિત કલા એકેડમીના ચિત્રનું સ્પર્ધા હોય એમાં મેં તત્કાલ બાલચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલા બે વખત અને એ પણ મને એવોર્ડ મળેલા. પછી અમારે ત્યાં ધન્વંતરી મંદિર એમાં અમે વેલકો ક્લબ સંચાલિત એક નાટક અને એક ગીત એવું અમે ખુરશી ગઈ નામનું નાટક હતું અને જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે એવી ગઝલ બોલી. આપે આજ મારી આ સ્ટોરી જોઈ આપને ખરેખર મજા આવી હશે અને આપને પણ આવી કોઈ આપની પાસે ખૂબી હોય એવી ટેલેન્ટ હોય તો આપ આ ચેનલને દર્શાવો અને આ ચેનલ આપનો સ્ટોરી બનાવે. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.